ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન. તમામ કેસનું સમાધાન થાય તે પ્રકારનું વલણ લોક અદાલતમાં અખત્યાર કરાયું. ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં તમામ પ્રકારના કેસનું સમાધાન સુખદ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે લોક અદાલતના ઇન્ચાર્જ અને હેડ શ્રી સોલંકી સાહેબે સૂચનાઓ જારી કરી હતી. આંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સોલંકી સાહેબે જણાવ્યું હતું કે ખાસ કરીને રાષ્ટ્રીય લોક અદાલત ભુજ સહિત તમામ તાલુકા મથકે યોજાઈ રહી છે આજે, અને ખાસ કરીને આ લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ખાસ કરીને લગ્ન જીવનના કેસ, નાણાકીય લેવડદેવડના કેસ, વીજબિલના કેસ અને બેંક રિકવરીના કેસ મૂકવામાં આવ્યા છે. સાથોસાથ ફોજદારી કેસ પણ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ત્વરિત નિકાલ થાય તે પ્રકારની પ્રી લિટિગેશનના કેસ અને સ્પેશિયલ સિટિંગના કેસનું પણ આ લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જે ઈ મેમો આપવામાં આવ્યા છે એ ઈ મેમોના કેસનું પણ નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા આજે આ સ્પેશિયલ સિટિંગમાં કરવામાં આવી છે. ખાસ કરીને મહત્તમ કેસનું સુખદ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થાઓ જારી કરવામાં આવી છે. આજે તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ખાસ કરીને અરજદારો આ લોક અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા. આપસમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણાને અંતે ખાસ કરીને હકારાત્મક વલણની સાથે આ લોક અદાલતમાં તમામ કેસનું સુખદ સમાધાન થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થયું છે અને મોટાભાગના કેસનું સુખદ સમાધાન થયું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના પેટર્નિંગ ચીફ શ્રી સુનિતા અગ્રવાલ તથા કારોબારી અધ્યક્ષ સાહેબ શ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન મુજબ આજરોજ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. તે આયોજન મુજબ કચ્છ જિલ્લાના તમામ 10 તાલુકાઓ અને ભુજ હેડક્વાર્ટર ભુજ મધ્યે આજરોજ લોક અદાલતનું અને સાથે સાથે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. આજરોજની લોક અદાલતમાં લગ્ન જીવન સંબંધી તકરારો, ચેક પરતને લગતી કેસો, નાણાકીય લેવડદેવડના કેસો, વીજળી બિલો, નાણાકીય વીજળી બિલ તથા બેંક રિકવરીને લગતા કેસો મૂકવામાં આવેલા છે. તથા સ્પેશિયલ સિટિંગમાં કે જે સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ફોજદારી કેસો રાખવામાં આવેલા છે. એ સિવાય ટ્રાફિક ચલણના પણ કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે. આજરોજની લોક અદાલતમાં કુલ મળીને 16 જેટલી સંસ્થાઓએ ભાગ લીધેલ છે અને અમને આશા છે કે આજરોજની લોક અદાલતમાં મહત્તમ કેસોનો નિકાલ થશે. આજરોજની લોક અદાલતમાં પેન્ડિંગ કેસો સિવાય પ્રી લિટિગેશન સ્પેશિયલ સિટિંગમાં અને પ્રી લિટિગેશન રીતે પણ ખૂબ જ સફળતા મળે તેવી પૂરી આશાઓ છે. હા, લોક અદાલતની સર વાત કરીએ તો જે લોક અદાલતમાં વધારે પૂરતાના જે કેસો છે, કઈ પ્રકારના કેસો આજે આવ્યા છે અને આપણે એની કઈ રીતે નિરાકરણ? લોક અદાલતની અંદર અમે ખાસ કરીને જે પેન્ડિંગ કેસોની વાત કરવામાં આવે તો લગ્ન જીવન સંબંધી તકરારો જે હોય, ચેક પરતને લગતા કેસો હોય, લેણી રકમને લગતા કેસો હોય, એમાં અમે ખૂબ જ રસ લેતા હોઈએ છીએ અને અત્રેને આ મીડિયેશન સેન્ટર મુકામે બંને પક્ષકારોને બોલાવી તેઓ વચ્ચેની તકરારનું સમાધાન કરાવી કાયમી સુલેહ કરાવવા પ્રયત્ન કરવામાં આવે છે. હા, લોક અદાલતમાં વધારે પૂરતા જે ચલણો જે ચલણોના જે કેસો છે એનો પણ વધારો જોવા મળી રહ્યો છે. હા, ટ્રાફિક ચલણના જે મેમા ફાળવામાં આવે છે એ મેમા કે જે અદાલતમાં ગયા નથી તો એ મેમાની અંદર એ ટ્રાફિક ચલણના કેસો પણ પ્રી લિટિગેશન લોક અદાલત તરીકે રાખવામાં આવેલા છે અને એની પણ કુલ મળીને 20,000-22,000 જેટલી નોટિસો જારી કરવામાં આવેલી છે. પક્ષકારો આવે અને જો મેમામાં જણાવ્યા મુજબની પેનલ્ટી ભરપાઈ કરી નાખે તો તેઓનો કેસ અદાલતમાં જવાને બદલે અદાલતમાં ગયા અગાઉ જ પ્રી લિટિગેશન સ્ટેજે જ પૂરો થઈ જાય. હા, લોક અદાલતમાં વધારે પૂરતા કેસ જીબીના છે, ચેક બાઉન્સ થયા હોય એવા પણ કેસોમાં વધારે જોવા મળતો હોય છે, તો એ અંગે આપ? હા, જીબીના જે બાકી લેણા બિલો હોય તે અને ચેક પરતને લગતા જે કેસો હોય છે જેમાં ખાસ કરીને ફાઇનાન્સ કંપનીઓ વાહનોની જે લોનો આપતી હોય છે એના કેસો મોટા ભાગે હોય છે, તે કેસોમાં પણ અમે પક્ષકારોને સાથે રાખી એમની વચ્ચે બેઠક કરાવી અને એનું સેટલમેન્ટ કરાવી આપતા હોઈએ છીએ અને મોટા પાયે તેવા કેસોનો પણ નિકાલ થતો હોય છે.